હવે રંગોળી બનાવવા માટે જો તમારા હાથ થોડા ધીમા છે તો આ સરળ ટિપ્સ તમારા માટે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, દિવાળીનું પર્વ આવે એટલે આપણા ઘરોની બહાર સુંદર મજાની રંગોળી પૂરાવવાનું શરૂ થઈ જશે અને એટલે જ તો ખબર પડશે કે દિવાળીનું પર્વ શરૂ થનાર છે। હવે ઘણા બધા લોકો એવા હોય છે જેમને પરફેક્ટ રંગોળી બનાવતા નથી આવડતી, તો હવે શું કરશે? દિવાળીનો પર્વ છે એટલે રંગોળી પૂરવું તો બનશે જ, પરંતુ જો રંગોળી પૂરતા ન ફાવે તો શું કરી શકાય? તો રંગોળી બનાવ્યા વગર દિવાળીની સજાવટ તો અધૂરી છે। હવે રંગોળી બનાવવા માટે જો તમારા હાથ થોડા ધીમા છે તો આ સરળ ટિપ્સ તમારા માટે છે। તો રંગોળી બનાવવા માટે પણ ટિપ્સનો ઉપયોગ તો કરી શકાય, ચલો જાણીએ કે એવી કઈ ટિપ્સ હોઈ શકે। તો સૌથી પહેલા નાના આકારોથી રંગોળી બનાવવાનું શરૂ કરવું જોઈએ। માની લો જો તમે રંગોળી બનાવવા પરફેક્ટ નથી તો આ દિવાળીના અવસર પર એક સુંદર રંગોળી બનાવવા ઈચ્છો છો તો તમારે નાના આકારની રંગોળીની પેટર્ન બનાવવાનું શરૂ કરવું જોઈએ। હવે આના માટે તમારે શું કરવાનું કે સૌથી પહેલા રંગોળીનું એક કેન્દ્રબિંદુ બનાવવાનું અને પછી કેન્દ્રબિંદુથી બહારની તરફ નાની ડિઝાઇન્સ બનાવી મોટી રંગોળી બનાવવાની। હવે ધ્યાનમાં એ પણ રાખો કે તમે જે પણ પેટર્ન બનાવો છો તે કેન્દ્રની દરેક બાજુએ સમાન હોય। હવે વાત કરીએ કે જો રંગોળીને યોગ્ય આકાર આપવો હોય તો શું કરી શકાય? દર્શક મિત્રો, તમે ઈચ્છો તો બંગડી અને પ્લેટ વડે પણ ગોળ આકાર આપી શકો। રંગોળીમાં ગોળાકાર આકાર આપવો હોય તો તમારે મધ્યમ કદની ગોળ પ્લેટ, બંગડી અથવા પાણીના બોટલની ટોપીનો ઉપયોગ કરવો જોઈએ। આનાથી શું થશે કે આકારો સંપૂર્ણ તૈયાર થશે। આ સિવાય ટી સ્ટેનર અને લોટ સિફ્ટરનો ઉપયોગ મોટા શેપમાં કલર ભરવા માટે પણ કરી શકાય, જે તમારી રંગોળીને સુંદર બનાવશે। હવે તમને જાણીને નવાઈ લાગશે કે ઇયરબડ પણ તમને મદદ કરી શકે। રંગોળીમાં નાની મોટી ફૂલોની ડિઝાઇન પરફેક્ટ શેપ આપવું હોય તો તમે ઇયરબડ અથવા ચમચીનો ઉપયોગ કરી શકો। ચમચીની મદદથી તમે રંગોળીના રંગને ફેલાવી ફૂલનો આકાર આપી શકો। તમારે એકવાર આ હેક્સ અપનાવવું જોઈએ, પણ એ ધ્યાને રાખજો કે નાની સાઇઝના ફૂલો માટે ઇયરબડનો ઉપયોગ કરવો જોઈએ અને જો મોટા ફૂલો બનાવવા ઈચ્છતા હોય તો ચમચીનો ઉપયોગ કરવો જોઈએ। હવે રંગોની સરખામણીમાં તમે ઈચ્છો તો ફૂલોની રંગોળી બનાવવી સરળ છે। સૌથી પહેલાં તમારે શું કરવાનું કે ચોકની મદદથી ડિઝાઇન બનાવવાનું અને બાદમાં એ ડિઝાઇનની અંદર ફૂલો ભરી દેવાના। તમે ઈચ્છો તો પાંદડાનો ઉપયોગ પણ કરી શકો। રંગોળી ડિઝાઇન તમને સ્પષ્ટપણે દેખાશે। દિવાળી પર તૈયાર કરાતી રંગોળીની સુંદરતા વધારવા તમે તેના ઉપર મીણબત્તી કે દીવાને લગાવીને પણ સજાવી શકો છો। તો જો દર્શક મિત્રો, તમે પણ રંગોળી બનાવવા ઈચ્છો છો પરંતુ તમારા હાથ થોડા ધીરા છે, થોડા ધીમા છે અને તમે કંઈક યુનિક કરવા ઈચ્છો છો તો આ હેક્સ તમે અજમાવી શકો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com।